બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે રાજકીય પક્ષોના વિરોધમાં નિવેદનો આપી લાઇમલાઇટમાં જોવા મળતા હોય છે, ત્યારે આ વખતે રાજકીય પક્ષોના વિરુદ્ધમાં નહીં પરંતુ પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં આજે આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં થરાદ તાલુકાના દૂધવા ગામે કાર્યક્રમ દરમિયાન સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અન્યાય કરતા હોય તેમની સામે ડરો મત, લડો, આપણને ભગવાનની મહેરબાનીની જરૂર છે, મહેનતની જરૂર છે અને શરણ સંબંધીની મદદની પણ જરૂર છે, અન્યાય કરવાવાળા ગમે તેટલા હોય પણ કુદરત પણ તેમની મદદ કરતું નથી. પોલીસ પર આક્ષેપ કરતા સાંસદે જણાવ્યું હતું કે આ જુઓ, લોકસભાની ચૂંટણીમાં પોલીસ આખી વળગી ગઈ હતી અને થરાદના સીપી ચૌધરીએ ગામડે ગામડે ભાજપની મિટિંગો કરી હતી, એજન્ટ હોય એમ કામ કરતા હતા. આવા પોલીસવાળાઓને રાજકારણનો બહુ શોખ જ હોય તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર ન લેવાય પરંતુ રાજીનામું આપીને મેદાને આવી જવાય એટલે કેટલા વિશે શો થાય એ ખબર પડે. આવા અધિકારીઓને ક્યાંક ને ક્યાંક આપણા હિસાબે નભતા પ્રજાના પૈસે પગાર લેતા હોય ત્યારે તેમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય એના બદલે માત્ર ને માત્ર ભાજપના એજન્ટ, કોઈ વ્યક્તિના એજન્ટ, કોઈના પર ધાક ધમકીઓ દબાણ લાવવા, તેઓ પણ કાચના ઘરમાં રહેતા હોય છે. એ બધાને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે. વધુમાં જણાવ્યું હતું કે આકાઓ કોઈ દિવસ આખી જિંદગી સત્તા પર ન રહે, પરિવર્તન થતું રહે એ લોકશાહીનો ભાગ છે. પરિવર્તન થાય એટલે સાતેય દિશાના વાયરા વાય છે, એટલે કોઈ પણ હોય તેમણે પોતપોતાની મર્યાદામાં રહેવું જોઈએ. આમ કોઈ પણ ડર્યા વગર કોઈ પણ પ્રકારનું કામકાજ હોય તો ધ્યાન દોરજો એવી ગ્રામજનોને અપીલ પણ કરી હતી. નિડર બનો, ભગવાન કૃષ્ણ પણ અન્યાય સામે લડ્યા હતા, ખુદ ભગવાન હતા પણ આપણાને રાહ જિંદી છે કે પાડવો પાંચ હતા ને કૌરવો હવાહો હતા, પણ જયારે પાડવો અને કૌરવો વચ્ચે તફાવત એ હતો કે ભાઈ રાજ સત્તા જયારે હોય ત્યારે ભાઈએ ભાગ આપવો પડે, મિલકત હોય તો ભાઈએ ભાગ આપવો પડે. પાંડવે માત્ર પાંચ ગામ વાંચ્યા હતા કે ભાઈ અમને નફા માટે પાંચ ગામ આપો, તો એ કૌરવોના તરફથી એવો સુર આવ્યો અને એવો અવાજ આવ્યો કે પાંચ ગામ તો ને પણ એક એક હોય ની અણી જેટલી જગ્યા પણ અમે તમને આપવા માટે તૈયાર નથી. એટલે પછી અહીંયા શું થાય, મહાભારત થાય અને આપણું હોય છતાં પણ નાનો ભાઈ હોય તો એને થોડું વધારે આપીએ ત્યાં રામ રાજ્ય હોય. એટલે આપણા ગામની અંદર રામ રાજ્ય આવે, નાના મોટા સમાજોને એકબીજા બધા હાચવજો અને જે અન્યાય કરતાઓ છે એની સામે ડરો મત, લડો. એટલે આપણે ડરવાનું કોઈથી નથી, મોટા ભગવાનની મહેરબાનીની જરૂર છે, મહેનતની જરૂર છે અને શેણ સંબંધી મદદ કરે એની જરૂર છે. અન્યાય કરવા વાળા ગમે એટલા હોય તો એને કુદરત પણ મદદ કરતી નથી. આ લોકસભાની ચૂંટણીમાં જો આ પોલીસ અને પોલીસ બધી આખી વળગી હતી, અહીં આપણે ઓલા થરાદમાં સીપી ચૌધરી છે એ ગામડે ગામડે ફરીને બધી મિટિંગો કરે, ભાજપનો એજન્ટ હોય એ પીએસઆઈ કે પીઆઈ ના કહેવાય, એ ભાજપનો એજન્ટ કહેવાય. અને આવા પોલીસ વાળાને બહુ રાજકારણનો શોખ હોય ને તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર ના લેવાય, રાજીનામું આલી અને મેદાનમાં વાય, એટલે ચેટલી વિહી ખો થાય તે ખબર પણ પડે. એટલે આવા અધિકારીઓને ક્યાંક ને ક્યાંક એ આપણા હિસાબે જયારે નભતા હોય, આપણી મહેરબાની પ્રજાના પૈસે જયારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય એને બદલે માત્ર ને માત્ર ભાજપના એજન્ટ, કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા દબાણ લાવવા, તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે અને એમને પણ બધાને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે. આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે અને સત્તા પરિવર્તન થતું રહે એ લોકશાહીનો ભાગ છે અને જેટાણે થાય ને એટાણે બધા હાથે દશાના વાયરા વાય. એટલે કોઈ પણ હોય એને પોતપોતાની મર્યાદામાં રહેવાની જરૂર ખૂબ છે. આપ સૌ પણ ડર્યા વગર કોઈ પણ પ્રકારનું કામ હોય તો અમારું ધ્યાન દોરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.